આ ધર્મરથ જે ધર્મરથ છે એ મહાસાપુરાના મંદિરેથી નીકળશે, લોકસભાના તમામ તાલુકાઓમાં અને મોટા ગામોમાં અને રસ્તામાં આવતા ગામોમાં, જેમ કે વાંકાનેર, ટંકારા, મોરબી, પડદરી, લોધિકા એવા દરેક તાલુકાઓમાં સંમેલનો કરવામાં આવશે, જ્યાં રથ મુકામ કરશે ત્યાં પણ એક મોટું સંમેલન કરવામાં આવશે. દરેક પ્રજાને સાથે રાખી અને ખાલી ક્ષત્રિય સમાજ નહીં હોય, તમામ સમાજોનું સંમેલન હશે. એ સંમેલનમાં અમે આજ રજૂઆત કરશું, આ ટિપ્પણી બાબતની ઓલી અમે રજૂઆત કરશું અને એમને દરેક સમાજને એમ કહેશું કે ભાઈ ક્ષત્રિયની બેન દીકરી તમારી બેન દીકરી છે. ક્ષત્રિયો ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છે, એ પ્રજાનું પ્રજાવત્સલ રાજાઓ હતા, એને પ્રજાનું પણ કલ્યાણ કર્યું છે. ગામે ગામ પાળીયાઓ છે, એ તમને બચાવવા માટે, દેશને બચાવવા માટે, ગૌરક્ષા માટે, છાત્રધમ માટે પોતાના પ્રાણની આહુતિઓ આપી છે, એ ઇતિહાસ કહે છે, મારે કહેવાની જરૂર નથી. અને છતાં તમે આ ઇતિહાસ અમારો ઉજ્જવળ હોવા છતાં, આ તો મા જગદંબા માની દીકરીઓ છે, ભગવાનની દીકરીઓ છે, એનું આવું અપમાન કરવું, એ રાજપૂત સમાજમાં આપ જોવો છો કે સ્વયંભૂ જે રોષ છે એ કોઈના કહેવાથી નથી, કોઈ આગળ પાછળ નથી, આમાં કોઈ રાજકારણ પણ નથી. અમારી તો માગણી કઈ કોઈ ટિકિટની પણ નથી, ખાલી એટલી જ માગણી હતી કે પરસોત્તમભાઈ એની ઉમેદવારી પાછી ખેંચે. અહંકારી પરસોત્તમભાઈ આ પાછી નથી ખેંચી, એટલે ક્ષત્રિય સમાજમાં રોષ છે, સરકારને પણ એટલું નુકસાન જાય તો પણ અહંકારના હિસાબે પરસોત્તમભાઈને અડગ રાખ્યા. અમે રાહ જોઈ હતી 19 તારીખની, 22 તારીખની, પણ હવે તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે હવે તો એ શક્ય નથી, હવે એની ઉમેદવારી પાછી નજ ખેંચવાના, ચૂંટણી લડવાના છે એવું એને એલાન કરી દીધું છે. તો અમારું પણ એલાન છે ક્ષત્રિય સમાજનું, ગામે ગામ ઘર સુધી આ ચૂલા સુધીની આગ છે. એક ચૂલો એવો નથી કે જે ક્ષત્રિય આ આંદોલનમાં, આ સંમેલનમાં કે આ ક્ષત્રિય સમાજની આ બેનો દીકરીની ટિપ્પણીની સાથે નથી. પણ એને મોરબીમાં હમણાં જ એ અમારે નરેન્દ્ર મોદી માટે તમે ક્ષત્રિય સમાજ સાથ આપો, તો એ ક્ષત્રિય સમાજ સાથ આપો આ દેશને, આ મોરબીમાં કીધું કે ક્ષત્રિય સમાજ સાથ આપે આ દેશને, ક્ષત્રિયોની જરૂર છે. જો એવીની માનસિકતા હોય બરાબર છે તો એને ખેલદિલીથી ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ કે ક્ષત્રિય સમાજની અમારે જરૂર છે, ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય, આવી ચૂંટણી મારે લડવી નથી, તો એનું એ નિવેદન હોય તો હજી પણ એમ થાય કે બરાબર છે આ દેશને ક્ષત્રિયોની જરૂર છે, પરસોત્તમભાઈની વાત સાચી છે. આ તો ખાલી બરાબર છે દેખાવ કરવો છે ક્ષત્રિયોને આકર્ષવા માટે, પણ ક્ષત્રિયો આકર્ષાય નહીં એ આપ બધા જોવો છો છેલ્લા એક મહિનાથી, બરાબર છે. જય માતાજી. છેલ્લા થોડા વર્ષોથી ભારત વર્ષમાં જે કઈ જારે જીવન અધપતન થઈ રહ્યું છે, અને એમાં ગત 23 તારીખે શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ કર્યું રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ માટે, એ ક્ષત્રિય સમાજ અને સમગ્ર પ્રજા માટે આઘાતજનક અને દુઃખદાયક હતું, અને એના જ કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. અને એના ભાગરૂપે આ ક્ષત્રિય સમાજ સંગઠિત થયો છે, અવાજ ઉઠાવ્યો છે, અને આજે રાજકોટમાં આશાપુરા માતાજીના આશીર્વાદથી ધર્મરથનું પ્રસ્થાન ટૂંક સમયમાં થશે, અને વધારે વિગતો ટીકુભાઈ આપશે. ધર્મરથ છે એ સમગ્ર પ્રજા માટે છે, અને પ્રજાના બધા વર્ગને સાથે લેવા માટે છે, એટલે એક ધર્મની પુનઃસ્થાપના નું વાતાવરણ થશે એ હું આપને કહું છું.